સાબરકાંઠા જિલ્લા કલેક્ટર વહીવટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણા ડીકે ની અધ્યક્ષસ્થાને લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં 339, ઈડરમાં 353, ખેડબ્રહ્મામાં 326 અને પ્રાંતિકમાં 305 વળી કુલ 1323 મતદાર મથકો કાર્યરત થશે, જેમાં જિલ્લાના 521,334 પુરુષ, 492,530 સ્ત્રીઓ તેમજ 29 અન્ય એમ મળી જિલ્લાના કુલ 1,13,893 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તારીખ 23 એપ્રિલ 2019 રોજ કરી શકશે. જિલ્લામાં કુલ 12,109 કર્મચારી સ્ત્રીઓ મતદાન મથક પર ફરજ બજાવશે. સાબરકાંઠા જિલ્લાના 4 વિધાનસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ મતદાન મથકના 20 બુથ પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત હિંમતનગરની બેરામુંગા વિદ્યાલય, ઈડરની સંસ્કાર વિદ્યાલય, ખેડબ્રહ્માની કેટી હાઈસ્કૂલ અને પ્રાંતિજી મહિલા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ મતદાન મથક ઊભા કરાશે, જ્યાં દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર તેમજ વાહનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોની જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણા ડીકે ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લામાં મોડેલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુતિ ચારણ, અધિક કલેક્ટર શ્રી વી એલ પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મુકેશ પરમાર, ચૂંટણી અને માહિતી ખાતાના સંબંધિત અધિકારી કર્મચારીઓશ્રીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રૂપેટ, ZSTV, સાબરકાંઠા.